અમદાવાદમાં વીજ ચોરી મામલે દરિયાપુર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ટોળાના હુમલાની ઘટના સામે આવી છે. શહેરમાં અનેક વિસ્તારમાં વીજ ચોરી થાય છે તેવી માહિતી ટોરેન્ટ પાવર કંપનીને મળી હતી, જેના આધારે શહેરના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુરુવારની વહેલી સવારથી દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. વીજ કંપનીની ટીમને જોઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં 7 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં ટોરેન્ટ કંપનીના 4 કર્મચારી અને 3 પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગેરસમજના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. જે સવારે એક કમનસીબ ઘટના અહીંયા બની ગઈ, કેમ કે આવું જ્યારે સંવેદનશીલ વિસ્તાર, દરિયાપુર એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે સમયમાં, એટલે અત્યારે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા બિલકુલ સંપૂર્ણ શાંતિ અને સલામતી છે. આજે થોડી ગેરસમજના કારણે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમે અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જે સ્થાનિક લોકો હતા એમને પણ સમજાવટથી એમના ઘરે મોકલવાનો અમે સંપૂર્ણ પ્રયાસ કર્યો અને લોકો અત્યારે એમના ઘરે પણ ગયા છે. અમે કોઈ પણ ચોરી કરતો હોય એને બચાવવા માંગતા નથી. અમારું તો જે કહેવાનું એક જ અહીંયા જે બાબત હતું કે જે પરિસ્થિતિ નિર્માણ થયું કે જ્યારે પણ સંવેદનશીલ વિસ્તાર હોય ત્યારે આગેવાનોનો સંપર્ક કરાતો હોય છે. આગેવાન હોય, ધારાસભ્યો હોય, કાઉન્સિલર અને જે સિનિયર આગેવાનો હોય એમની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાને વિશ્વાસમાં લઈ અને આ આખી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ ઘટના એક નગીના પર આવી બની કે એક બેન જે છે ઇદ્દતથી જો મુસ્લિમ સમાજમાં કોઈ બહેર ગુજરી જાય તો એને 4 મહિના 10 દિવસ સુધી કોઈ પરપુરુષ એના રૂમમાં જઈ શકતો નથી, એને પડદામાં જ રહેવાનું હોય છે. એટલે એ મકાનની અંદર અજાણતા અધિકારીઓ એની અંદર પણ ગયા એટલે એમાં આખો એક હોબાળાની સ્થિતિ આખી ઊભી થઈ. લોકોને અમે સમજાયા કે એમને પણ ખ્યાલ ના હોય કે આવી સ્થિતિ શું છે અને શું પરિસ્થિતિ છે. જ્યારે કોઈ ચેકિંગ આવે ત્યારે એ લોકો સ્વાભાવિક છે કે સિમ્બોલ બધે જ જતા હોય છે, પરંતુ લોકોને સમજાવટ કરી, અધિકારીઓ પણ સમજાવ્યા છે, એમને અમે કીધું પણ છે કે કાયદાકીય અને જે પણ આ કાર્યવાહી નિષ્પક્ષ થતી હોય એમાં કોઈને વાંધો હોઈ શકે નહીં. પરંતુ લોકોને સંવેદનશીલ વિસ્તારની આપણે એક વાતને જાણીને આપણે લોકોને આગેવાનોને વિશ્વાસમાં લઈ આગળની કોઈપણ કાર્યવાહી કરીએ, નિર્દોષો દંડિત ના થાય અને જે દોષીઓ હોય છૂટી ના જાય એ માટેનો પ્રયાસ આગેવાનોનો પણ હોય અને પોલીસ અને ટોરેન્ટ અધિકારીઓનો પણ હોય. પરંતુ જે પદ્ધતિથી આજે કામગીરી થઈ હું માનું છું કે એમાં થોડી ચૂક થઈ છે. ટોરેન્ટમાંથી અધિકારીઓ આવતા જતા, 2-5 અધિકારીઓ આવે, એ લોકો ત્યાં ચેકિંગ બી કરતા, ત્યારે કોઈ દિવસ આવો હોબાળો નહોતો થતો, પરંતુ એક સાથે આજે ત્યારે એકદમ ધાડે ધાડા એકદમ ઉતરી પડ્યા એટલે લોકોની અંદર એક ઉતરી રહેલો માહોલ ઊભો થયો. અને આજે મેં તમને વાત કરી કે એક બેન કે જેના ઘરમાં જે ઇજ્જતમાંથી ત્યાં જવાથી આખો એક હોબાળાની પરિસ્થિતિ ઊભી થઈ, પરંતુ લોકોને આપણે સમજાવટ કરી છે અને સંપૂર્ણપણે અહીંના પ્રજાજનો પણ કાયદામાં માને છે. એ લોકો જે ટોરેન્ટનું હોય એ જે કંઈ એને પણ જે બિલ આવતું હોય કાયદેસરનું એ ચૂકવવા માટેની એમની પણ તૈયારી છે. અને એ લોકો એક જ વાત મૂકી છે કે અમારી સાથે ખોટું ના થાય, ખોટા અમારા સ્ટેટમેન્ટ ના થાય, જ્યાં થયું હોય ત્યાં વાંધો નથી પણ ના થયું હોય ચોરી ત્યાં અમને ખોટી રીતે એ ના થાય, એ બાબતની આખી ચર્ચા વિચારણા કરી અને અમે લોકો આગળ બધા જ આગેવાનોની મિટિંગ પણ અમે બોલાવવાના છીએ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.